महत्वपूर्ण समाचार गांधीनगर थी जहां बरोड़ा डेरी नो विवाद हवे राजधानी सुधी पहुंचाड़ी देवायो छे। राजधानी सुधी तेना पड़घा संभळाया छे। धारासभ्य केतन इनामदार रजूआत करवा माटे गांधीनगर रवाना थया होवाना समाचार छे। ते सीएम ने रजूआत करशे। आपने कही दी कि आज सवारे ज सीआर पाटिले पण आखी आ मैटर में हस्तक्षेप कर्यो छे, टेलिफोनिक बातचीत करी हती, परंतु केतन इनामदार हवे सीएम ने मळवा मांगे छे अने पशुपालकों ने पूरता भाव मळवा जोईए तावी तेवी तेउनी मांगणी छे। तो गांधीनगर में सीएम ने ते मड़ी ने पोतानी वात मुकशे। तेमनो आक्षेप छे आ डेरी ना सत्ताधीशो सामे। અને સત્તાધીશો વિરુદ્ધ તે ફરિયાદ કરવાના છે, ગાંધીનગરમાં સીએમને તે મળવાના છે। મંગળવારનો સમય છે એટલે અમારા ધારાસભ્યનો દિવસ હોય છે, એટલે મધુભાઈ શ્રીવાસ્તવ અને શૈલેષભાઈ ત્યાં ગાંધીનગર છે, હું ને અક્ષયભાઈ અહીંયાથી હવે નીકળીશું અને લગભગ પાટીલ સાહેબ સાથે મારા ટેલિફોન પર વાત થઈ અને એમને પણ અમને ગાંધીનગર બોલાયા છે અને મુલાકાત આપવાના છે। 100% મને વિશ્વાસ છે કે બરોડા ડેરીના ભાવફીની રકમમાં અમારું પ્રદેશનું મોવડી મંડળ અને પ્રદેશ અધ્યક્ષ જાતે આની અંદર ઇન્વોલ્વ થાય તો પરિણામ 100% સકારાત્મક આવશે એવું અમને વિશ્વાસ છે। શું કહેશો જે રીતના અહીંયાથી જે મધ્યસ્થી કરી હતી પ્રમુખ જિલ્લાના પ્રભારી ના 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 અત્યારે અમારા લોકોની જ વાત છે અને બીજા નંબરની અંદર કે હજુ અમે એમની જોડે ચર્ચા નથી કરી, અમે ત્યાં જઈને ચર્ચા કરવાના છે। પણ જે વાત આખા વડોદરા જિલ્લાની અને છોટાઉદેપુર જિલ્લાની છે, પશુપાલકોની છે, એમ બધી જ વસ્તુ બરોડા ડેરીના વહીવટ કઈ રીતે ચાલે છે, કેમ કરીને કરવા માગે છે અને શું કરવા માગે છે એ બધું જ અમે ત્યાં કહેવાના છે। એટલે વસ્તુ એક જ છે કે પશુપાલકના હિતની વાત છે તો 100% અમારું પ્રદેશનું મોવડી મંડળ અમારી સાથે જ છે અને અમારી સાથે રહેશે અને સકારાત્મક પરિણામ આવશે એવો અમને વિશ્વાસ છે। એક છેલ્લો સવાલ, જો ત્યાં તમે પાટીલ સાહેબને મળવા જઈ રહ્યા છો તમારા, તો જો કદાચ સકારાત્મક જવાબ નથી મળતો, ખાલી આશ્વાસન આપવામાં આવે છે તો સંતુષ્ટ થશો તમે? ના, એમને ખબર જ છે કે આ લડતમાં હવે અમે એવા જોડાઈ ગયા છે કે અમે અત્યારે પોતે પશુપાલક છે એવું સમજીને ચાલો, કારણ કે ધારાસભ્ય તો છે ને છે જ, પણ જ્યારે અમારી પર પણ લોકો વિશ્વાસ રાખીને બેઠા હોય તો પાટીલ સાહેબ તો આટલા હાથના નેતા છે, જાણતા હોય કે જ્યારે અમે કમિટમેન્ટ આપ્યું છે તો પછી એની અંદર અમારું કમિટમેન્ટ પાડવા માટે પણ એ લોકો પોઝિટિવ જ હોય, એટલે મને વિશ્વાસ છે કે 100% પરિણામ સારું આવશે। લડત અમારી પરિણામના અંત સુધી છે, એ પણ આપણી વાત છે કે ભાઈ પરિણામ મળશે ત્યાં સુધી અમારી લડત રહેશે, એટલે પરિણામ મળશે એવો મને વિશ્વાસ છે। તો પશુપાલકોને ભાવફેર આપવાની તેમની ડિમાન્ડ છે અને તે અનેક ધારાસભ્યો સાથે અત્યારે ગાંધીનગર પહોંચી રહ્યા છે। ભૂપેન્દ્ર પટેલને પણ તે આ મુદ્દે રજૂઆત કરશે। તો આપને કહી દઈએ કે ધારાસભ્યો મધુ શ્રીવાસ્તવ અને શૈલેષભાઈ અત્યારે ગાંધીનગર પહોંચી ચૂક્યા છે અને કેતન ઇનામદાર પણ થોડી જ વારમાં ગાંધીનગર પહોંચી રહ્યા છે।